नमस्कार दर्शक मित्रों, હું છું સમધ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરની સરગમ હોસ્પિટલમાં પરણિતાને પ્રેગ્નન્સી રાખવા માટેના ટેસ્ટ માટે પરિવારજનો લાવ્યા હતા, જે દરમિયાન તેને ટેસ્ટ કરાવવા પહેલા ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું, જે ઇન્જેક્શનની આડ અસર થતા મહિલાની તબિયત લથડી હતી। ત્યારબાદ તેને ઇમરજન્સી આઈસીયુમાં दाखल कराया बाद वेंटिलेटर में राखवामां आवी हती अने अंते तेनुं मौत निपजता परिवारजनोए होबाळो मचाव्यो हतो। परिवारजनोए गंभीर आक्षेप करी रह्या छे के तबीबोनी भूलना कारणे ज तेमनी पत्नीनुं मौत निपज्युं छे, जेने लईने तेओए तबीबो सामे कार्यवाही करवा माटेनी पण मांग करी छे। અંકલેશ્વર શહેરમાં આવેલ સરગમ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સરગમ હોસ્પિટલમાં 25 વર્ષીય મહિલાના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। મહિલાને એક ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત બગડતા આઈસીયુમાં તેને લઈ જવામાં આવી હતી। હોસ્પિટલની બેદરકારીના કારણે 25 વર્ષીય મહિલાનો મોત નિપજ્યું હોવાના આક્ષેપ તેના પતિએ કર્યા છે। પરિવારજનોએ પોલીસ દ્વારા યોગ્ય તપાસ સાથે હોસ્પિટલના તબીબો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। અંકલેશ્વર શહેરમાં આવેલે સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોત બાદ પરિવારજનોએ ગતરોજ રાત્રે હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોએ હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। ગતરોજ જ અંકલેશ્વર નગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં મેડિકલ વેસ્ટ નિકાલ બાબતે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સમાં આવેલા 3 હોસ્પિટલના સંચાલકો અને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે આજે ફરી એકવાર અંકલેશ્વર શહેરમાં આવેલે સરગમ હોસ્પિટલમાં એક મહિલાના મોતને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી છે। પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા મીડિયા સમક્ષ જણાવ્યું કે મહિલાને પ્રેગ્નન્સી રાખવા માટેના એક ટેસ્ટ દરમિયાન હોસ્પિટલ તરફથી એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જો કે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી। મહિલાની તબિયત લથડતા તેને ઇમરજન્સી સેવા અને ત્યારબાદ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેને મૃત્યુ જાહેર કરવામાં આવી હતી। વાલિયા તાલુકામાં રહેતી 25 વર્ષીય પૂજા નેતાજી વસાવાને ઘણા સમયથી પ્રેગ્નન્સી રહેતી ન હતી, જેથી મહિલાના પરિવારજનો દ્વારા અંકલેશ્વરની સરગમ ગાયનેક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ શરૂ કરાવી હતી। આ ટ્રીટમેન્ટ અંતર્ગત એક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલના ડોક્ટર પરીન ખોજા દ્વારા મહિલાને હોસ્પિટલ બોલાવવામાં આવી હતી। પૂજાને હોસ્પિટલમાં બોલાવ્યા બાદ એક ટેસ્ટ માટે મહિલાને નર્સે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। ઇન્જેક્શન પછી મહિલાને રિએક્શન આવ્યું હતું, ત્યારબાદ તેનું હૃદય ફેલ થવાની શરૂઆત થઈ હતી, જેથી આ મહિલાને તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં અને ત્યારબાદ વેન્ટિલેટર પર લેવામાં આવી હતી। આ મહિલાને 1.5 દિવસ સુધી આઈસીયુમાં સારવાર હેઠળ રાખ્યા બાદ અંતે તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી। જો કે મહિલાના મોતને લઈને તેના પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલમાં ખોબાળો મચાવ્યો હતો। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હોસ્પિટલના સંચાલકો દ્વારા પોલીસને બોલાવી લેવામાં આવી હતી, જેને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। 25 વર્ષીય પૂજા વસાવાના પતિ નેતાજી વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેઓ પૂજાને હરતી ફરતી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જો કે મહિલા હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાવવામાં આવી હતી અને ટેસ્ટ દરમિયાન તેને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેની આડ અસર થઈ હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલની બેદરકારીના કારણે જ તેની પત્નીનું મોત નિપજ્યું હોવાનું તેઓએ ગંભીર આક્ષેપ કર્યા છે। હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન મૂકવાની ભૂલના કારણે મોત થયું હોવાના આક્ષેપ મૃતક મહિલાના પતિએ કર્યા છે। સાથે તેઓએ જણાવ્યું હતું કે તેના મોત બાદ તેને લાશ પણ આપવા માટે હોસ્પિટલ દ્વારા ભારે દોડાવવામાં આવ્યું હતું। હાલ તો તેઓએ આ અંગે પોલીસ તપાસ થવી જોઈએ તેમ જણાવ્યું હતું, સાથે જ મહિલાના પોસ્ટમોર્ટમ કરાવી તેના મોતનું કારણ પણ શોધવામાં આવશે તેવી માંગ કરી છે। મારું નામ નેતાજી વસાવા, આ મારી વાઇફનું નામ પૂજાબેન નેતાજી વસાવા, એ અમે છેલ્લે 1.5 મહિનાથી અહીંયા પ્રેગ્નન્સી જે રહેતેલી ને એના માટે અમે અહીંયા દવા કરાવતેલા આ સરગમ હોસ્પિટલમાં, તે આમાં એ લોકોએ રિપોર્ટ કાઢવા સારું એ લોકોએ અમને આજે બોલાવેલા, એટલે પરમ દિવસે બોલાવેલા પણ તે દિવસ નહીં કરીને કાલે બોલાવ્યા, ત્યારે એ લોકોએ SHGનું રિપોર્ટ કાઢવા સારું બોલાવેલા અમને, 10 વાગ્યાનું અપોઇન્ટમેન્ટ આપેલું મેડમ જે ટ્રીટમેન્ટ કરેલી એ મેડમ, તે પછી એ લોકોએ મેડમ નહીં આવી તે દિવસે અને 10 વાગ્યાનું અમને બોલાવી લીધેલા એ લોકોએ, એટલે મેડમના નહીં હતી તો બી એ લોકોએ એ રિપોર્ટ કાઢવા સારું તૈયાર કરી બીજા સિસ્ટર લોકોને। હવે એમાં એ લોકોએ ઇન્જેક્શન માર્યું છે, તે હેનું ઇન્જેક્શન માર્યું, ગલત ઇન્જેક્શન મારેલું છે કે હું કરેલું છે એ તો મને નહીં ખબર, પોસ્ટમોર્ટમ કરું ત્યારે ખબર પડે, પણ જે લોકોએ માર્યો છે તો ડાયરેક્ટ હાર્ટ પર હાર્ટ ફેલ કરી નાખેલું છે એ લોકોએ, હાર્ટ ફેલ કરીને ડાયરેક્ટ એ લોકો પછી
અડધો કલાક કલાક અંદર એમરજન્સીમાં રાખ્યો, એના પછી ડાયરેક્ટ એ લોકોએ વેન્ટિલેટર પર ચડાવી દીધેલી છે વાઇફને. વેન્ટિલેટર પર કાલે 2 વાગ્યાથી એ લોકોએ ચડાવીને આજે હાંજ સુધી ટ્રીટમેન્ટ વેન્ટિલેટર પર જ કરતા આવ્યા, અને જે એક્સપાયર થયું તે વેન્ટિલેટર પર જ થયેલું છે. હવે મારે લાસ્ટ જોઉતી છે, અને મારે પોસ્ટમોર્ટમ કરાવવું કે તમે કર્યું હું મારા હાથે, જે ચાલતું ફરતું માણા તમારા પાસે મેં લાવ્યો, તો એ મારા મતલબ થયું હું એ મારે જાણવું છે એ લોકોથી, અને પોલીસને મેં જાણ કરી છે. અને મહેરબાની કરીને આ સરગમ હોસ્પિટલમાં કોઈ માણા આવી રીતે આવતા નહીં, કેમ કે આ હોસ્પિટલમાં પહેલાં બી બિના 2-3 બનેલા છે, એટલા સારું તમને કહો. મહેરબાની, કોઈ મારે હાથે થયેલું છે આવું કોઈના હાથે થઈ નહીં, એટલા સારું મેં આ કોશિશ કરતો છું. તો બીજી તરફ હોસ્પિટલના તબીબ ડૉક્ટર નિશાર અલી ખોજાએ પણ મીડિયા સમક્ષ ખુલાસો આપતા જણાવ્યું હતું કે ગતરોજ હોસ્પિટલમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં હોસ્પિટલ તરફથી મહિલાને ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી, જોકે ઇન્જેક્શન બાદ તેને કોઈક આડઅસર થઈ હતી. હોસ્પિટલના તબીબો દ્વારા તેને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. 3 તબીબોની ટીમ દ્વારા મહિલાને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જોકે મહિલાને તેઓ બચાવી શક્યા ન હતા. મૃતક મહિલા ના પરિવારે હોસ્પિટલમાં હોબારો કર્યો અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. હોબાળો થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થારે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગત રોજ પણ અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલોને મેડિકલ વેસ્ટ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. કોરોનાના સમય દરમિયાન પણ અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સમાં આવેલ હોસ્પિટલો 2 ફાર્મ દર્દીઓને દાખલ કરી આડેધડ ટ્રીટમેન્ટો આપવામાં આવી રહી હતી, જોકે તે સમયે કોરોનાનો કપરો સમય હોય દર્દીઓ પાસે સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, અને અનેક લોકોએ હોસ્પિટલોના પાર્કિંગમાં અને બાલ્કનીમાં પણ ટ્રીટમેન્ટ લીધી હતી. જોકે અંકલેશ્વરમાં છેલ્લા 6 મહિનામાં હોસ્પિટલોની ભૂલના કારણે અનેકો દર્દીઓ ભોગ બન્યા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આગામી દિવસમાં આ અંગે કેવી તપાસ થાય છે તે જોવું રહ્યું. સરગમ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એક ઘણો દુઃખદ બનાવ આજે બની ગયો છે, જે અમારું પેશન્ટ પૂજાબેન, જેને ઇન્જેક્શન આપવાથી તાત્કાલિક એનાફાઇલેક્સિક રિએક્શન આવ્યું હતું અને કન્વલ્ઝન અને કાર્ડિયાક એરેસ્ટ થવાને કારણે અમે લોકોએ તાત્કાલિક એને રિવાઈવ કરવાનો પ્રયત્ન કર્યો. હું ડૉક્ટર રિધિશ સોલંકી, ડૉક્ટર હાર્દિક પરમાર, અમે 3 ડૉક્ટર પ્લસ અમારા RMO ભેગા થઈને એમને રિવાઇવ કર્યા હતા. એને ઇમરજન્સીમાં રિવાઇવ થયા બાદ 1.5 કલાકે સેટલ થતાં તેમણે અમે ICUમાં શિફ્ટ કર્યા હતા. ICUમાં સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ, જે પણ એનેસ્થેટિસ અને હાર્દિક સાહેબ જે અમારા ફિઝિશિયન છે એમના ગાઈડન્સ પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી અમે એમને બચાવી નહીં શક્યા. એ અમારા માટે ઘણા દુઃખદ. ભરૂચ શહેર જિલ્લાની સરકારી કચેરીઓને તિરંગા ધ્વજ અને રોશનીથી શણગારીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તેમજ આગામી 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવનાર સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગી રોશનીથી ભરૂચ શહેરને શણગારવામાં આવ્યું હતું, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ભરૂચ જિલ્લાની વિવિધ નાની મોટી સરકારી બિન સરકારી ઇમારતો જાહેર સ્થળોને ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરના 5 બત્તી સર્કલ, સ્ટેશન સર્કલ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, SP કચેરી, કલેક્ટર કચેરી, કોર્ટ સંકુલ, PWD ઓફિસ તિરંગાની રોશનીમાં શણગારવામાં આવી હતી, જેની ત્રિરંગી રોશની થકી જાણે સમગ્ર શહેર તિરંગામય બન્યાનો આભાસ થઈ રહ્યો છે. આ અદ્ભુત નજારો નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચમાં પણ કોંગ્રેસમાં ફેરફાર જોવા મળી શકે તેવા એંધાણા લાગી રહ્યા છે. જંબુસર મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી પણ ટૂંક સમયમાં ભાજપનો કેસ ધારણ કરશે તેવી ચર્ચા શરૂ થઈ છે. તેમના સાથીઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને સંજયસિંહ સોલંકીએ ભાજપમાં જોડાવવા ખાનગીમાં CR પાટીલ સાથે બેઠક કરી રહ્યા હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં માત્ર કોંગ્રેસ પાસે હવે જંબુસર વિધાનસભા રહી છે, ત્યારે આ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય તરીકે રહેલા સંજયભાઈ સોલંકી હવે ભાજપ સાથે ઈલીલું
કરી રહ્યા છે. હા, સંજય સોલંકી કે જેઓ પાછલી વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી થકી ચૂંટાયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને ભાજપ પ્રત્યે પ્રેમ વધ્યો, ત્યારે પોતે વિકાસ કામો કરવામાં નિષ્ફળ ગયા હોવાની લોકચર્ચા અને ટીકાઓને પગલે કદાચ તેમણે હવે ભાજપનો દામન પકડવાનું નક્કી કર્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હવે ભાજપનો કેસ ધારણ કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ જંબુસર, આમોદ સહિત કોંગ્રેસના કેટલાક આગેવાનો દ્વારા અને કાર્યકર્તાઓમાં ચર્ચા થઈ રહી છે કે સીઆર પાટીલ સાથેની એક મુલાકાત બાદ સંજયભાઈ સોલંકી હવે ભાજપા જોઈન્ટ કરશે. તેમાં આમોદમાં એક સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા અને હાલમાં અપક્ષ નગરસેવક તરીકે ચૂંટાયેલા મહેન્દ્રભાઈ દેસાઈ કે જેઓ સંજયભાઈ સોલંકીના દાબો હાથ ગણાય છે, તેમણે ભાજપા જોઈન્ટ કરી લીધું હતું. હા, મારુતિ અટોડરિયા સહિત ભાજપાના આગેવાનોની હાજરીમાં તેમણે કેસરિયા ધારણ કરી લીધું હતું. એક સમયે મૂળ કોંગ્રેસના શહેર પ્રમુખ હતા તે મહેન્દ્રભાઈ દેસાઈ આજે ભાજપમાં ચાલ્યા ગયા છે. સંજયભાઈ સોલંકીના ખાસ અંગત છે. જંબુસરમાં કેટલાક સંજયભાઈના દાબો અને જમણો હાથ ગણાતા લોકો પણ ખાનગીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે ચર્ચાઓ એવી શરૂ થઈ છે કે મહેશ પટેલ જેઓ એમએલએ છે, સંજયભાઈ સોલંકી જેઓ એમએલએ છે અને ભાવેશ કટારા કે જેઓ પણ એમએલએ છે, તેઓએ સીઆર પાટીલ સાથે બેઠક કરી છે અને તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકલો શરૂ કરી દીધી છે. ત્યારે આમોદના લોકોમાંથી મળેલી ચર્ચા મુજબ સંજયભાઈ સોલંકીથી સૌથી વધુ જો કોઈ નારાજ હોય તો તે લઘુમતી સમાજ છે અને બીજો સમાજ છે આદિવાસી અને દલિત. કારણ એટલું જ સંજયભાઈ સોલંકીએ આદિવાસી, દલિત અને લઘુમતી સમાજ પ્રત્યે હંમેશા અભડછેડ રાખ્યો છે એવી ચર્ચા છે. જો કે લોકો છે અને 100 લોકોની 100 વાત મોડાઓથી થઈ શકે છે, પરંતુ અંદરખાને તો લઘુમતી સમાજ સંજયભાઈ સોલંકીથી સખત નારાજ છે. કેમ કે જેટલા પણ લઘુમતીના ગામો છે તેમાં સંજયભાઈ સોલંકીની ગ્રાન્ટ જોઈએ તેટલી ફાળવવામાં આવી નથી તેવું લઘુમતી સમાજના કોંગ્રેસના જ આગેવાનો અને કાર્યકર્તાઓ કહી રહ્યા છે. જેને લઈને આ કાર્યકર્તાઓને જે તે ગામમાં પોતાના કોંગ્રેસ પાર્ટીના આગેવાન અને મત માંગવા માટે પણ શરમ આવતી હોવાનું ચર્ચા છે. ત્યારે સંજયભાઈ સોલંકીએ લઘુમતી સમાજ અને દલિત સમાજ સાથે અને આદિવાસી સમાજ સાથે ધોકો કર્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સીઆર પાટીલ સાથે તેમની વાત હોય કે બેઠક થઈ હોય તેવા પણ ચર્ચાઓ શરૂ થઈ છે. જંબુસર પંથકમાં અને આમોદ પંથકમાં એવી ચર્ચા છે સંજયભાઈ સોલંકીએ સીઆર પાટીલ સાથે ખાનગીમાં બેઠક કરી લીધી છે અને ટૂંક જ સમયમાં કેસરિયો ધારણ કરી લેશે. તો શું સંજયભાઈ સોલંકી ભાજપમાં જોડાશે અને તેમને જો ફરીવાર ભાજપના ઉમેદવાર બનાવીને, કોંગ્રેસના નહીં પણ ભાજપ જો ઉમેદવાર બનાવીને વિધાનસભા લડાવે તો શું દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજ તેમને સ્વીકાર કરશે ખરા? તો બીજી તરફ કોંગ્રેસને આ ફટકો પડવાનો છે તેમાં કોઈ બેમત નથી તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. તેમના અંગત મિત્રો ધીરે ધીરે કોંગ્રેસ તરફથી હટીને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને સંજયભાઈ સોલંકી પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે સંજયભાઈ સોલંકી મીડિયા સમક્ષ આવીને આ અંગેનો ખુલાસો કરે તો ખબર પડે કે તેઓ ભાજપમાં જવાના છે કે પછી કોંગ્રેસમાં રહેવાના છે, તે તો સમય જ બતાવશે. ઝઘડિયાના ભાલોતર સાલી ગામના મુસ્લિમ સમાજે ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવતા રાજવાડી ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સંદર્ભે ઝઘડિયા તાલુકામાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હર ઘર તિરંગા યાત્રા ઝઘડિયા તાલુકાના ભાલોતર સાલી ખાતે રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભારત સરકારની જાહેર કરેલી હર ઘર તિરંગા યાત્રા ઠેર ઠેર ઝઘડિયા તાલુકાના નાના મોટા ગામોમાં પણ તિરંગા યાત્રા જોવા મળી રહી છે. ભારત માતા કી જયના નારા સાથે ઝઘડિયા પંથક ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળતો હોય છે અને લોકો દેશભક્તિ સાથે દર વર્ષે ધામધૂમપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે ઝઘડિયા પંથકમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હાથમાં તિરંગા લઈ પોતે ગદગદ જેવી સહાનુભૂતિ અનુભવતા હોય તેવી સ્મિત તેમના ચહેરા પર છલકાતી જોવા મળી હતી. આ તિરંગા યાત્રા બાલોદના તરસાલી ખાતેથી નીકળી હતી, જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી રીતેશભાઈ વસાવા, ઇમ્તિયાઝ અલી બાપુ અને તરસાલીના માજી સરપંચ હુસેનભાઈની આગેવાની હેઠળ કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા બાલોદના તરસાલી ગામેથી નીકળી નવા ટોથીદ્રા પ્રાંકણ વરાકપોર રહી રાજપાડી મુકામે પહોંચતા ડીજેના તાલે દેશભક્તિના
ના ગીતોથી આખું રાજપાડી પંથક ગુંજી ઉઠ્યું હતું અને બાઇક અને કાર પર તિરંગો લહેરાવી નવ યુવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા રાજપાડીની જનતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડી વધાવી લઈ દેશની આન બાન શાન ગણાતા તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ આ યાત્રા આગળ વધી રાજપાડીના ચાર રસ્તા પર આવી પહોંચતા રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા, સભ્ય નિલેશભાઈ સોલંકી અને યોગેશભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રાનું ફટાકડા ફોડી આવનાર આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત માતાની જયના નારા લગાવી રાષ્ટ્રગીત ગાઈ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કારોબારી રીતેશભાઈ વસાવા, રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા અને ગ્રામ પંચાયતના સભ્ય નિલેશભાઈ સોલંકી, આગેવાન યોગેશભાઈ પટેલ, રાકેશભાઈ સોલંકી, ઇમ્તિયાઝ અલી બાપુ, હિન્દુ મુસ્લિમ યુવાનો જોડાયા હતા. જય હિન્દ. આજ રોજ આઝાદીના 75 વર્ષ પૂરા થતા આઝાદીનો જે અમૃત મહોત્સવ ભારત સરકાર તરફથી ઉજવવામાં આવ્યો છે તેના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના મુસ્લિમ, આદિવાસી, હિન્દુ બધા સહયોગથી આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, જે તરસાલીથી ચાલુ થઈ છે અને રાજપાડી ચોકડી પર એને અમે પૂર્ણ કરી છે. આ યાત્રામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી રીતેશભાઈ, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ, એમનો બહુ મોટો સહયોગ રહ્યો છે ને અમે ભારત દેશના મુસ્લિમો આ યાત્રા કાઢીને અમારી જે દેશભક્તિ હતી, અમારી જે ભાવનાઓ છે ને અમે જે તિરંગાનો આદર કરીએ છીએ તે અમે જે બતાવવા માંગતા હતા તેના માટે અમે ભેગા થયા હતા ને હજારોની તાદાદમાં લોકો આવ્યા છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. આઝાદી કા અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે ઝઘડિયા તાલુકાના તરસાલી ગામથી તમામ ઝઘડિયા તાલુકાના મુસ્લિમ ભાઈઓએ આ દેશની વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક દેશના આ ધ્વજ અને ઝંડા યાત્રાના જ્યારે આ દેશમાં ઠેર ઠેર ઉજવાતો હોય ત્યારે ઝઘડિયા તાલુકાનો મુસ્લિમ સમાજ આજે જે ઉમરકા બેર જ્યારે અહીંયા તરસાલીથી નીકળી અને રાજપાડી ઝંડા યાત્રા લઈને મોટી સંખ્યામાં પધારે છે ત્યારે મારી સાથે ઝઘડિયા તાલુકા પંચાયત કારોબારીના અધ્યક્ષ શ્રી રીતેશભાઈ વસાવા, ઇમ્તિયાઝ બાપુ, રાજપાડી ગામના સરપંચ શ્રી યોગેશભાઈ, તરસાલી ગામના સામાજિક આગેવાન હુસેનભાઈ, એ લોકો જ્યારે આ યાત્રામાં તરસાલીથી જોડાયા છે ત્યારે ખરી દેશભક્તિની જે ગાંઠ આજે આ મુસ્લિમ બિરાદરોએ જે ઝઘડિયા તાલુકામાં લીધી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના પોલીસ અધિકારી વાયજી ગઢવીને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દેશની આઝાદીના 75 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ અવસરને ખાસ બનાવવા માટે અનેક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. હર ઘર તિરંગા ઝુંબેશ, સ્વતંત્ર સેનાનીઓના સન્માન, તો બાહોશ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી 19 પોલીસ કર્મચારીઓનું સન્માન થનાર છે. રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામનારા પોલીસ કર્મચારીઓ પૈકી 2 વિશિષ્ટ સેવાઓ અને 17 પ્રશંસનીય કામગીરી માટે મેડલથી નવાજવામાં આવશે. યાદી જાહેર ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લાગણી જોવા મળી હતી. લગભગ 4 વર્ષથી ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવનાર તેમજ અનેક ગંભીર અને સંવેદનશીલ ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સબ ઇન્સ્પેક્ટર યોગેશ દાન ગઢવી, PSI YG ગઢવીને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ વિભાગ તરફથી 575 જેટલા ઇનામો મેળવનાર આ બાહોશ પોલીસ અધિકારીની પસંદગી થી ગર્વની લાગણીનો અહેસાસ ભરૂચ જિલ્લા પોલીસને થયો હતો. 42 વર્ષીય યોગેશ દાન ગઢવીએ કોરોના કાળમાં સારી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભરૂચ જિલ્લામાં અનેક ગંભીર અને સંવેદનશીલ ગુનાઓને ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંકલેશ્વરમાં દોડા દાડે IIFL સિક્યોરિટીઝ લૂંટ, ઉટિયાદરા ટ્રિપલ મર્ડર કેસ, એક સમયે પોલીસ માટે પડકાર અને બદનામીનું કારણ બની ગયેલ સરભાણ રેપ કેસ અને ભરૂચના અંબિકા જ્વેલર્સ લૂંટ કેસમાં ગુનાઓનો ભેદ
ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવનાર ભરૂચ પોલીસની ટીમનો એક હિસ્સો યોગેશ દાન ગઢવી પણ રહ્યા હતા. આ બાહોશ અધિકારીએ ગુજરાત પોલીસમાં ફરજ દરમિયાન પોતાની હિંમત, સૂઝબૂઝ, હોશિયારી અને અનુશાસનના પાલન થકી મેડલ મેળવનાર અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમને રાજ્યના 17 પોલીસ કર્મચારીઓની યાદીમાં જગ્યા મળતા ભરૂચ પોલીસે ગર્વની લાગણી અનુભવી રહી છે. અંકલેશ્વર જેડીસી ના નોટિફાઈડ એરિયાના મિનિ ફાયર ટેન્ડર માં ખામી સર્જાતા તેને ફાયરના કર્મચારીઓ દ્વારા ધક્કા મારીને શરૂ કરવામાં આવી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાનું મિનિ ફાયર ટેન્ડર બંધ પડી જતા કર્મચારીઓએ ધક્કા મારીને ફાયરની ગાડીને શરૂ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં આગ લાગવાના અનેકો બનાવ બનતા હોય છે, જેને લઈને ફાયર વિભાગ હંમેશા સતર્ક રહેતું હોય છે અને સતર્ક રહેવું પડતું હોય છે. જો કે આજરોજ અંકલેશ્વરના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના મિનિ ફાયર ટેન્ડરમાં સતી સર્જાતા વાહનો બંધ પડ્યા હતા, જેને શરૂ કરવા માટે ફાયરના કર્મચારીઓએ ધક્કા મારી ગાડી શરૂ કરવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં અકસ્માતની કે આગ લાગવાની ઘટના ગમે ત્યારે ઘટી જતી હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં મોટી હોનારત ના સર્જાય અને અકસ્માત કે આગ લાગવાની ઘટનામાં પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય તે માટે ફાયર વિભાગ સતર્ક રહેતું હોય છે, ત્યારે વાહનોનું મેન્ટેનન્સ પણ રેગ્યુલર થાય તે પણ અત્યંત જરૂરી છે. ભરૂચના 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા 27મી ઓગસ્ટે 108 ઇમરજન્સી સેવાને 15 વર્ષ પૂર્ણ થતાની સાથે સાથે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા એમ્બ્યુલન્સ પર તિરંગો લહેરાવ્યો હતો. ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા તારીખ 13 ઓગસ્ટના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે GVK ઇમરજન્સી અને ગુજરાત સરકાર દ્વારા ચાલતા તમામ પ્રોજેક્ટ, જેમાં 108 ઇમરજન્સી સેવા, આરોગ્ય સંજીવની, 1962 કરુણા એમ્બ્યુલન્સ, ખિલખિલાટ સેવા, 181 મહિલા અભ્યમ સેવા, આ તમામ સેવાઓ સાથે મળી આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલ ખાતે દરેક એમ્બ્યુલન્સ ઉપર તિરંગો લહેરાવી આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેની ઉજવણી કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં 19 જેટલી 108 ઇમરજન્સી સેવાઓમાં કાર્યકર્તાઓ, 90 જેટલા કર્મચારીઓ તેમના કાર્યસ્થળ ઉપર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. સાથે સાથે 108 ઇમરજન્સી સેવાને 29 ઓગસ્ટ 2022 રોજ ગુજરાતમાં 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 15 વર્ષની અંદર 108 ઇમરજન્સી સેવાએ લાખો લોકોના જીવ બચાવ્યા છે અને લોકો માટે ખરેખરમાં જીવન સંજીવની સાબિત થઈ છે. તે 15 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેની પણ ઉજવણી તિરંગો લહેરાવીને કર્મચારીઓએ કરી હતી. આ અંગે માહિતી ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. અભિષેક ઠાકર, 108 ઇમરજન્સી સર્વિસ પ્રોગ્રામ મેનેજર, ભરૂચ જિલ્લો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે જ્યારે આખા ભારતને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે 108 ઇમરજન્સી સેવા, જીવીકી MRIના તમામ પ્રોજેક્ટ, જેમ કે આરોગ્ય સંજીવની, 1962, ખિલખિલાટ તેમજ 181 અભ્યમ, આ તમામ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાની અંદર આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે જ્યારે હર ઘર તિરંગા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે 108 ઇમરજન્સી સેવા દ્વારા હર એમ્બ્યુલન્સ તિરંગા એ અભિયાન અમે હાથ ધર્યું છે અને તેના જ ભાગરૂપે આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રોજેક્ટના બધા જ કર્મચારીઓ ભેગા થઈ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. અંકલેશ્વરના ગડકોલ અને સંજાલી ગામે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા લોકો તેમજ ગેસ રિફિલિંગ કરવા આવેલા લોકોને પોલીસે ઝડપી પાડી હજારોનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે ગડખોલ ગામની જલારામ સોસાયટીની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડરમાં રિફિલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગામે વિજયનગર સ્થિત જલારામ સોસાયટીમાં આવેલી એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇસમ મોટા સિલિન્ડરમાંથી નાના બોટલમાં ગેસ રિફિલિંગ કરતો હોવાનો અંકલેશ્વર શહેર પોલીસને માહિતી મળી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડાવડા પાડ્યા હતા, જ્યાં પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો.
આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5 ગેસના સિલિન્ડર અને રીફિલિંગના પાઇપ વજન કાંટો મળી કુલ 13,000 થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. તેમજ આરોપી શ્રીનાથસિંહ સીતારામસિંહ રહે ચંદાલ ચોકડી ભૈયા નગરી ગડકોલ મૂળ રહે યુપી નાઓની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. તો અંકલેશ્વર રૂરલ પોલીસે પણ સંજાલી ગામમાં જોખમી રીતે મોટા ગેસની બોટલમાંથી નાના બોટલમાં રિફિલિંગ કરનાર દુકાનદાર અને ગેસ રિફિલિંગ કરવા આવનાર બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા હતા. સંજાલી ગામે આવેલ મહારાજાનગરમાં ગેસ બોટલ રિફિલિંગ કરાઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતી તાલુકા પોલીસને મળી હતી, જે આધારે તાલુકા પોલીસે મહારાજાનગર ખાતે આવેલ સાનિધ્ય કોમ્પ્લેક્સ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા સાગર ખટીક સાનિધ્ય કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ ગેસ બોટલમાંથી નાની બોટલમાં રિફિલિંગ કરી વેચાણ કરેલો હતો, જેને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ગેસ રિફિલિંગ કરવા આવેલ નરેશ તડવી અને વિપુલ વસાવાની પણ ધરપકડ કરી હતી અને 3 વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓની ધારા તેમજ આજુબાજુના લોકોનું જીવનું જોખમ ઊભું કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી નાની મોટી ગેસની બોટલ, 1 વજન કાંટો અને ગેસ રિફિલિંગ પાઇપ મળી કુલ 15,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમાં અંકલેશ્વર શહેર અને રૂરલ પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, સાથે જ 1,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. ભરૂચના આઝાદીના લડવૈયા એવા સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજમુદારનો VHP દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સેંકડો વર્ષો પહેલા ગુલામીની સાંકળમાં ફસાયેલા ભારતે 1947માં આઝાદી મેળવી હતી. લાખો લોકોના બલિદાન અને બલિદાનના કારણે આ આઝાદી શક્ય બની હતી. આ મહાન લોકોએ પોતાના તન મન અને ધનનું બલિદાન આપીને દેશની આઝાદી માટે બધું જ બલિદાન આપ્યું હતું. પોતાના પરિવાર ઘર અને સુખ દુઃખને ભૂલીને દેશને ઘણા મહાન પુત્રોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું, જેથી આવનાર પેઢી સ્વતંત્ર ભારતમાં શાંતિનો શ્વાસ લઈ શકે. ભારત માતાના આ મહાન પુત્રો આજે આપણા બધા માટે પ્રેરણા સ્ત્રોત છે અને એમનું સન્માન કરવું એ દેશના દરેક નાગરિકોનું કર્તવ્ય બની જાય છે. ત્યારે ભરૂચ શહેરમાં પણ સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજય વ્યાસ. વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય યોજના હેઠળ જે નક્કી થયું હતું કે આ વખતે આપણો દેશ જે 75મું વર્ષ આઝાદીનું ઉજવી રહ્યું છે, ત્યારે જે જિલ્લાની અંદર સ્વતંત્ર સેનાની રહેતા હોય એમના સ્થાન ઉપર જઈને એમનું અભિવાદન કરવું, તો એના ભાગરૂપે આજે ભરૂચની અંદર શ્રી કૃષ્ણકાંતભાઈ જગમોહનદાસ મજમુદાર કે જે લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં રહે છે ને એમના શ્રીમતીજી છે અંદીબેન કૃષ્ણકાંતભાઈ મજમુદાર, જે પણ એમની સાથે અહીં ઘણી વર્ષોથી રહે છે, તો એ સ્વતંત્ર સેનાની છે. એમણે 90મું વર્ષ કમ્પ્લીટ કર્યું ને 91મું વર્ષમાં એમણે પ્રવેશ કર્યો છે. તો એના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદના ભરૂચના જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર ભર્ગુભાઈ પ્રજાપતિ, જિલ્લા મંત્રી શ્રી અજયભાઈ મિશ્રા, તદુપરાંત જિલ્લાની શ્રેણીના જવાબદાર કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત થઈને માનનીય શ્રી કૃષ્ણકાંતભાઈ મજમુદારનું અભિવાદન કર્યું છે. નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત LED લાઇટથી તિરંગાની રોશની કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર આ ડેમ બન્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સન્માન સરદાર સરોવર નર્મદા ડેમને તિરંગાની રોશનીથી શણગારતા આકર્ષણનું કેન્દ્ર બની છે. ડેમને LED લાઇટોથી શણગારવામાં આવ્યા છે. સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વ સરદાર સરોવર ડેમને આ નયન રમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા. રોશનીથી શણગારવામાં આવતા અદભુત નજારો જોવા મળી રહ્યો છે. હાલ ડેમનો ઓવરફ્લો વરસાદી માહોલનો ખીલી ઉઠેલું કુદરતી સાથે રાત્રિના નર્મદા ડેમને લાઇટિંગનો અદ્ભુત નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. હાલ ડેમના 15 ગેટ ખોલાય છે, સાંજ સુધીમાં 23 ગેટ ખોલાશે. અમે બરોડાથી આવ્યા છે, નર્મદા ડેમ કેવડે ઓલ ફેમિલી જોડે આવ્યા છે. અહીંયા જે નજારો છે
એકદમ સરસ અને રમણીય છે. પાનોલી ગામના લોકોએ ગ્રીન એન્વાયરમેન્ટને લઈને વૃક્ષારોપણ કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના પાનોલી ગામે લોકોએ ગ્રીન એન્વાયરમેન્ટ માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. અંકલેશ્વરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઠેક ઠેકાણે ઉજવણી થઈ રહી છે. આવતીકાલે 15 ઓગસ્ટે સમગ્ર ભારત દેશમાં લોકો ધામધૂમ પૂર્વક રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરશે, જેમાં ધ્વજવંદનનો કાર્યક્રમથી લઈને વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવને લઈને આ વર્ષે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકો ઘરે ઘરે તિરંગા લહેરાવી રહ્યા છે. સાથે જ તિરંગા યાત્રાનું પણ આયોજન તમામ સમાજ ધર્મ જાતિના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના પાનોલી ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામ લોકોએ પર્યાવરણને ધ્યાનમાં રાખી ગ્રીન એન્વાયરમેન્ટ માટે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પાનોલી ગામના લોકો તેમજ સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે બક્કરભાઈ નોરાદ, ઇકબાલભાઈ આટિયા, સલીમભાઈ છેનિયા, હનીફભાઈ હાટિયા, યુસુફભાઈ છેનિયા, સબીરભાઈ શેરી, જાબીરભાઈ કીકા આ કાર્યક્રમમાં જોડાયા હતા. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી બંને કાંઠે વહેતી થશે. ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નર્મદામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આજ રોજ બપોરે 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસથી 44,000 ક્યુસેક મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી શર્મા નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલી નાખી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થવા પામી હતી, જેને પગલે ગઈકાલે ડેમના 5 દરવાજા ખોલાયા હતા. પહેલા 10,000 ક્યુસેક પાણી છોડાયું હતું, પણ આજે સવારે પાણીની આવક વધતા આજે સવારે 11 કલાકે 15 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાયું હતું. ત્યારબાદ બપોરે 2 કલાકે 23 દરવાજા ખોલી 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યાર પછી સાંજે તબક્કાવાર 1 લાખ અને મોડી સાંજે 1.25 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડવા તંત્ર કટિબદ્ધ બન્યું હતું. ડેમમાંથી નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે બપોરે 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસથી 44,000 ક્યુસેક પાણી મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ સવારના 9 વાગ્યાનું ડેમ લેવલ 134.87 મીટર થઈ ગયું હતું. હાલ 87.26% ડેમ ભરાઈ ગયો છે. હજી ડેમ 3.81 મીટર ભરાવાનો બાકી છે. નર્મદા ડેમના વીજ મથકો પણ ધમધમતા થઈ ગયા છે, જેમાં કેનલમાં 50 મેગાવોટના 4 ટર્બાઇન ચાલુ છે, જેમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના પણ 6 ટર્બાઇન ચાલુ છે. છેલ્લા 1 કલાકમાં પાણીની આવક 2.44 લાખ ક્યુસેક થઈ છે. અત્યારે 10 ગેટ 0.45 મીટર ખુલ્લા છે, તેમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના. નર્મદા ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે. ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલવાને કારણે નર્મદા ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી ડેમ સત્તાવાળાઓને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. 14 ઓગસ્ટે અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ જગ્યાએ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં આખા ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિવસના કાર્યક્રમ થવાના છે. તેના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ એએચપી અને બજરંગ દળ દ્વારા ભરૂચ જિલ્લામાં પણ 51 જગ્યા પર અખંડ ભારતના ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા. આજ રોજ 14 ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસની હાર્દિક શુભકામનાઓ ભારતમાં બધા જ ભારતીયોને. ખાસ આજે અખંડ ભારતના ભાગરૂપે આખા ભારતની અંદર હિન્દુ હૃદય સમ્રાટ માન્ય ડૉક્ટર પ્રવીણ તોગડિયાજીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળના નેજા હેઠળ ભારતભરમાં 1 લાખ સ્થાનો પર ભગવા ધ્વજ લહેરાવવા માટેનો કાર્યક્રમ હાથ ધર્યો છે અખંડ ભારતના ભાગરૂપે. તેમાં ભરૂચ જિલ્લાની અંદર પણ 51 સ્થાનોની ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવશે
અને અખંડ ભારતના સ્મૃતિ દિવસના ભાગરૂપે આજે એક સંકલ્પ કરીએ કે આવનારા સમયમાં ફરી ભારત એક થાય। ભરૂચમાં જૈન ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। आजादी का अमृत महोत्सव अंतर्गत जैन ग्रुप भरूच वेबसाइट ट्रस्ट तथा जेन्स सोशल ग्रुप वडोदरा स्पेशलिस्ट हॉस्पिटल भरूच खाते निःशुल्क मेडिकल कैम्प राखवामां आव्यो। आ मेडिकल कैम्प में दम बीपी डायाबिटीज हृदय रोग वायरल इन्फेक्शन स्त्री रोग दंत रोग नेत्र रोग ना निष्णात डॉक्टर द्वारा दर्दी ने तपासी निदान करी जरूरतमंद दर्दियों ने मफत दवा आपवामां आवी हती अने आँखनी तकलीफवाळा दर्दियों ने चश्मा नंबर काढी आपवामां आव्या हता। कैम्प में नारायण मल्टी स्पेशलिस्ट हॉस्पिटल भरूच गुजरात फ्लोरो कंपनी द्वारा सहकार आपी कैम्प ने सफल बनावामां आव्यो हतो। आ साथे पूर्ण थाय छे एमटीवी ना समाचार। आवतीकाले फरी मळीशुं नवा समाचार અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।